નમસ્કાર, ફરીથી સ્વાગત છે આપ સૌનું આજે ફેસબુક લાઈવ પર. આદર્શ અમદાવાદ તરફથી હું રચના શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આદર્શ અમદાવાદના સમગ્ર પરિવાર તરફથી હું આપ સૌને આવકારું છું. હું રચના શાહ, આ પહેલાં પણ મેં તમને કહ્યું હતું, કાલે પણ સૂક્ષ્મ વ્યાયામના થર્ડ પાર્ટ હતો, એના આગલા દિવસે સેકન્ડ પાર્ટ હતો, એ પહેલાં ફર્સ્ટ પાર્ટ હતો. ફર્સ્ટ પાર્ટમાં મેં તમને પહેલાં પણ કહ્યું હતું એ પ્રમાણે આપણે અપર બોડીની એક્સરસાઇઝ લીધી હતી. સેકન્ડ પાર્ટમાં આપણે બધા ઘૂંટણને લગતા આસનો લીધા હતા, એટલે ઘૂંટણને લગતી સૂક્ષ્મ વ્યાયામો લીધા હતા. કાલે આપણે મેક્સિમમ લોઅર પાર્ટના દરેકે દરેક આપણા પાર્ટ્સના, ધારો કે આપણે ટિપ્સ એન્ડ ટોઝ, એન્કલ, પગના, નીઝ, થાઈ જોઈન્ટ અને કમર સુધી આપણે કાલે ઘણા બધા સૂક્ષ્મ વ્યાયામ, એટલે કે લૂઝનિંગ જેને કહેવાય છે, યોગ કરતા પૂર્વે કરવામાં આવતા વ્યાયામ કે જેના દ્વારા તમારા સાંધાની કાર્યક્ષમતા વધે છે, ફ્લેક્સિબિલિટી વધે છે, સ્ટ્રેન્થ વધે છે, અને એના દ્વારા તમને દરેક આસનમાં જવા માટે તમે વધારે રીતે કાર્યક્ષમ બની શકો છો અને તમે દરેક આસનમાં થોડા વધારે આગળ વધી શકો છો. તમારું શરીર એ સ્થિર રહેવા માટે અને સ્થિર રહીને સુખમય અનુભવ કરવા માટે તમારું શરીર ઘડાય, એટલા માટે આપણે જેમ વોર્મઅપ એક્સરસાઇઝ કરીએ છીએ એ જ રીતે આ સૂક્ષ્મ વ્યાયામ કરવામાં આવે છે. અષ્ટાંગ યોગના પ્રકારમાં જ ત્રીજા નંબરનું પગથિયું છે, એના પગથિયામાં આસન. તો આસનમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્થિરમ સુખમ આસનમ. તમે જે આસનની પોઝિશનમાં તમારા શરીરને સ્થિર રાખીને સુખની અનુભૂતિ કરી શકો, એ આસન એ તમારા માટે ખરેખર આસન સિદ્ધ થયેલું કહેવાય છે. તો એ રીતે ખાસ આપણે જોઈશું કે આ આસન જ્યારે કરવામાં આવે છે ત્યારે તમે એમાં જ થોડું વધારે આરામથી રહી શકો, તમે થોડું વધારે સુખપૂર્વક, શાંતિપૂર્વક, હસતા હસતા એ દુઃખને સહન કરી શકો. એ રીતે આસન કરવા માટે આ સૂક્ષ્મ વ્યાયામ તમારા શરીરને ઘડે છે, તમારા શરીરના સાંધાઓની ફ્લેક્સિબિલિટી વધારે છે કે જેથી કરીને તમે એ આસનમાં વધારે આરામથી, વધારે આગળ, વધારે લાંબો સમય ટકી શકો. કારણ કે કોઈ પણ આસનમાં 30 સેકન્ડ્સ રોકાયા પછી જ એ આસનનો ફાયદો શરૂ થાય છે. તો 30 સેકન્ડ્સથી વધારે તમે રોકાઈ શકો એટલા માટે આ સૂક્ષ્મ વ્યાયામ કરવામાં આવે છે. સૂક્ષ્મ વ્યાયામ એટલે ખાસ એટલા માટે થોડું કહી રહી છું કારણ કે ઘણા બધા એવા હોઈ શકે કે આજે જ જોઈન્ટ થયા, તો એમને ખબર તો પડવી જોઈએ ને કે આપણે કયા સેશનમાં શું કરવા ભેગા થયા છીએ, રાઈટ? તો હવે આપણે આપણા સેશનની શરૂઆત કરીશું. આ ઘણા બધાની રિક્વેસ્ટ હતી કાલે કે બેક માટે ખાસ બતાવો, બેક માટે ખાસ. તો આજે આપણે જોઈ લઈશું બેક માટેના ઘણા બધા સૂક્ષ્મ વ્યાયામો. મારાથી બને એટલા હું ટ્રાય કરું છું વધારે ને વધારે કવર કરવા માટે, જેથી કરીને વધારેમાં વધારે લોકો આનો લાભ લઈ શકે. અને એ જ લાભ ફેસબુક લાઈવ પર હું આદર્શ અમદાવાદના સહયોગથી આ તાપ સૌ સુધી પહોંચાડી રહી છું. તો હું મારી જાતને ખૂબ જ, એટલે ખૂબ જ શું કહેવાય, એવું સમજુ છું કે આદર્શ અમદાવાદે મને એને લાયક ગણી અને હું ખૂબ જ ભાગ્યશાળી છું કે તમારા સુધી હું આ પહોંચાડવા માટે એક જરિયા બની છું, એક માધ્યમ બની છું અને આપ સૌને એનો લાભ મળી રહ્યો છે. કરીશું, ધીરે ધીરે આગળ વધીશું આપણે આપણા સેશનમાં. તો આજે આપણે જોવાનું છે કમર માટે અને કોર મસલ્સ. પેટની ચરબી ઉતારવા માટે પણ મને ઘણા બધા મેસેજ આવ્યા છે કે પેટની ચરબી ઉતારવા માટેના સૂક્ષ્મ વ્યાયામ પણ બતાવો, કોર મસલ્સ માટેના સૂક્ષ્મ વ્યાયામ પણ બતાવો અને બેક માટેના, બેક માટેના ખાસ આજે બતાવી દઉં છું. સૌથી પહેલા બેક માટેના જે સૂક્ષ્મ વ્યાયામ છે એ મેનોપોઝ માટે પણ એટલા જરૂરી છે, અને એ સૂક્ષ્મ વ્યાયામ મેનોપોઝ સિવાય પેટ પરની ચરબી ઉતારવા માટે, તમારા શ્વસન તંત્ર ખોલવા માટે અને થાઈસ અને હિપ્સની ફેટ ઉતારવા માટે પણ એટલા જ કામ લાગે છે. ઓકે, જોઈ લઈશું આ રીતે સુઈ જવાનું છે. ઓકે, બંને પગ સ્ટ્રેટ દંડાસનમાં, પગને શ્વાસ ઘટા 60 ડિગ્રી અપ કરી નીમાંથી બેંક અને નીચે મૂકી દેવાના છે. ઓકે, અને પછી હવે હાથને જમીન પર રાખવાના છે અને બ્રિજ પોઝ જેને કહેવાય છે એ માટેની લૂઝનિંગ અપ ડાઉન કરી લઈશું બોડીને. અપ ડાઉન, અપ ડાઉન,
અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન આ વસ્તુ ની માટે પણ એટલી જરૂરી છે ત્યારે પગને અપ કરી દઈશું આ રીતે પોઈન્ટ કરી દઈશું અને પોઈન્ટ પર લાવીને અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન તમારી ઘૂંટણની પણ કાર્યક્ષમતા વધારે છે હિપ્સ ને ઓછા કરે છે થાઈસ ને ખાસ પેટ ને અને કમર ને હવે કરીશું બંને હાથ પાછળ શ્વાસ ભરતા હાથ આગળ આવશે અને કમર અપ થશે શ્વાસ છોડતા કમર નીચે અને હાથ પાછળ અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન એન્ડ રિલેક્સ ઓકે બંને પર 60 ડિગ્રી એન્ડ રિલેક્સ હવે આ પોઝિશનમાં પગને 60 ડિગ્રી કરી 90 ડિગ્રી લેવાના છે 90 ડિગ્રી લઈ અને પૂરેપૂરા પગને સાયકલિંગ કરવાની છે 1 2 1 2 હાફ સાયકલ થઈ 1 2 1 2 1 2 1 2 હવે ફૂલ સાયકલ 1 2 3 4 5 રિવર્સ 1 ખાસ નીચે જવાનું છે પગ પૂરેપૂરો સ્ટ્રેટ ઉપર જશે પોઈન્ટ થશે અને તમારી પાસે પાછો આવશે બંને પગ 60 ડિગ્રી નીમાથી બેંક કર્યા વગર નીચે મૂકી દેવાના છે રિલેક્સ ઓકે આ થઈ તમારા નીઝ ની અને પેટ માટે કમર માટેની બીજી ખાસ લઈ લઈએ તો બંને પગને ચેસ્ટ પાસે વારાફરતી લાવવાનો છે અને ચેસ્ટ પાસે તાળીઓ લાવવાનો છે એક પાદ પવન આસન અપ ડાઉન કરીશું ઓકે અગેન એવી જ રીતે બીજા પગે અપ ડાઉન અપ ડાઉન એન્ડ રિલેક્સ હવે ખાસ કમર માટે તો કમર પર પેટ પર હાથ રાખી કમરને જમીન પર દબાવીશું છોડી દઈશું દબાવીશું છોડી દઈશું દબાવીશું છોડી દઈશું દબાવીશું છોડી દઈશું અને પછી ઊંધા ફરી જઈશું ઊંધા ફરી જઈશું ખાસ ઊંધા ફરીને લેવાની છે આ રીતે ઊંધા કમર માટે કરવી છે તો બંને હાથની કોણી અમ મૂકી દેવાની છે ઓકે અને પછી 1 2 1 2 આ નીઝ ની હતી તો હવે કમર માટે 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 એન્ડ સેન્ટર હવે કમર માટે ખાસ બીજી જોઈ લઈએ તો આ પોઝિશનમાં છીએ આપણે હવે પૂરેપૂરા પગને પાછળથી ખેંચવાનો છે છોડી દેવાનો છે ફરી ખેંચવાનો છે છોડી દેવાનો છે હવે લેફ્ટ થી રાઈટ ને હોલ્ડ કરવાનો છે અને રાઈટ થી લેફ્ટ ને હોલ્ડ કરવાનો આ છે તમારી કમર પૂરેપૂરી કમરની બીજી એક્સરસાઇઝ માટે ખાસ અપ ડાઉન કરવાનું છે કેવી રીતે અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન એન્ડ રિલેક્સ સુતામાં ફરીવાર એક જોઈ લઈશું ખાસ જોઈ લઈશું કમર માટે બંને પગ મૂક્યા છે 1 2 1 2 1 2 ઓકે 1 2 1 2 અને આવી જઈશું વચ્ચે પગ 60 ડિગ્રી નીમાથી બેંક કર્યા વગર ધીમે રહીને નીચે મૂકી દેવાના છે કમર માટેની જ ખાસ આવી જઈશું વિષ્ણુ પોઝમાં ઓકે બંને આખું શરીર એક જ લાઈનમાં તમારો તમારા હાથ પર તમારું માથું બીજો હાથ આગળ ચેસ પાસે 1 2 1 2 1 2 પછી પાછળ 1 2 1 2 1 2 ઓકે આ વિષ્ણુ પોઝમાં કમરની હવે કમર માટે બીજી ખાસ કરીશું તો પાછળ અર્ધચંદ્રાકારમાં અહીંયા મૂકી દઈશું હાથ આ રીતે પાછળ અહીંયા
આ રીતે પાછળ હાથ આવશે અર્ધચંદ્રાકાર પોઝિશન છે એને તમારા છેલ્લા મણકા પાસે મૂકવાનું છે ખાસ ખાસ યાદ રાખો આ પોઝિશન છે એને તમારા કમરના છેલ્લા મણકા પૂંછડાના મણકા પાસે આવી જોઈએ તો એ હાર્મફુલ ના થાય અહીંયા ચેસ્ટ વાઇડ ઓપન હવે ચેસ્ટ વાઇડ ઓપન રાખીને પછી આ પોઝિશનમાં કોણીના સપોર્ટે આવવાનું છે ઓકે કોણીના સપોર્ટે આવવાનું છે બંને પગ 60 ડિગ્રી અપ કરી સાયકલિંગ કરવાની છે ઓકે એન્ડ રિવર્સ રિવર્સ સાયકલિંગ બંને પગ સાથે એ જ પોઝિશનમાં અપ કરવાના છે કેવી રીતે જોઈ લેશું અપ બંને પગની સાથે સાયકલિંગ એન્ડ રિવર્સ ખાસ હવે ફ્લેટર બટરફ્લાયની જેમ બંને પગને ફેલાવીશું આવી જઈશું વચ્ચે તો આ થઈ તમારી કમર માટેની એક્સરસાઇઝ કમરની સાથે સાથે આ બધી તમારી ઇનર થાઈસને પણ એટલી જ ઇફેક્ટ કરે છે જેટલી તમારી કમરને ઇફેક્ટ કરે છે આ એક્સરસાઇઝ હવે એના પછી આગળ વધીશું આપણે આ રોટેશન અહીંની જોઈશું લવ હેન્ડલ્સ જેને કહેવામાં આવે છે એની એક્સરસાઇઝ આ લવ હેન્ડલ્સની ખાસ જોઈશું આપણે તો લવ હેન્ડલ માટે આવી જઈશું આપણે દંડાસનની પોઝિશનમાં દંડાસનમાંથી બંને પગને 45 ડિગ્રી એંગલ આ રીતે રાખીશું 45 ડિગ્રીનો એંગલ છે તમારા પગનો બંને હાથ સ્ટ્રેટ છે નૌકાસનની પોઝિશન આવશે ઓકે નૌકાસનની પોઝિશન આવશે પગને અપ કરી દેવાનો છે અને આ છે તમારું રિવર્સ ક્રંચીસ જે સુઈને ક્રંચીસ નથી કરી શકતા બેસીને ક્રંચીસ કરી શકે છે આ રીતે 1 2 1 2 1 2 1 2 1 2 પગ અપ છે ઓકે કોર મસલ્સ માટે ખાસ પેટની ચરબી થાઈઝની ચરબી ઇનર થાઈઝ અને હાથને ટોન કરે છે ઓકે હવે એ જ પોઝિશનમાં પગને અપ જ રાખવાના છે અને રેસ્ટ્રેન ટ્વિસ્ટ 1 2 1 2 1 2 ખાસ રાખો વચ્ચે આવીશું ત્યારે શ્વાસ ભરીશું ત્યારે ટ્વિસ્ટ થઈશું ત્યારે શ્વાસને છોડીશું આપણે ખાસ ખાસ ધ્યાન રાખીશું ઓકે રિક્વેસ્ટ પછી વાંચીશ હું પહેલા આગળ કરીશ ઓકે યુટ્યુબ ની જે ચેનલ છે આદર્શ અમદાવાદની પણ છે અને યોગાભાઈ રચના શાહની ચેનલ પર પણ તમે આ બધું જ જોઈ શકો છો જે આદર્શ અમદાવાદથી ઇન્સ્પાયર થયેલી છું હું હું ત્યાં જ છેલ્લા 4 વર્ષથી એઝ અ યોગા ટીચર જોબ સેવા આપું છું અને બધી જ સેવા આદર્શ અમદાવાદના દરેકે દરેક વોલેન્ટિયર ફ્રી ઓફ ચાર્જ આપે છે એટલા માટે ખાસ ઓકે હવે જઈશું બંને હાથ સાઈડમાં પગને અપ કરીશું 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 આ પોઝિશનમાં પગ અપ રહેશે ઓકે આ પોઝિશનમાં પગને અપ રાખીને એકની ઉપર એક મૂકી દેવાના છે અને હાથ ઓપન રહેશે અને પછી 1 2 1 2 1 2 1 2 આ છે તમારા પેટ માટેની એક્સરસાઇઝ ખાસ ધ્યાન રાખીશું તમારા કોર મસલ માટેની આ એક્સરસાઇઝ ખૂબ જ ઉપયોગી છે કોર મસલ છે તો ફરીથી કોર મસલની આપણે એક એક્સરસાઇઝ જોઈ લઈએ જે સ્લીપિંગ પોઝિશનમાં છે બંને હાથ પગ પેટ જેટલા ઓપન કરવાના છે બંને હાથને પણ મેટ જેટલા ઉપર ઓપન કરવાના છે ખાસ જોઈ લેજો બંને પગ મેટ જેટલા ઓપન બંને હાથ ઉપર મેટ જેટલા ઓપન અને શ્વાસ ભરી શ્વાસ ભરતા અપ થઈ જવાનું છે 1 2 3 4 5 એન્ડ રિલેક્સ એ જ રીતે બંને હાથ સાઈડમાં અને બંને હાથ સાઈડમાંથી અપ કરવાના છે અને બંને પગને પણ અને દીવડા કરવાના છે 1 દીવો ફેરવી આપણે લાઈક સ્લોલી એમ દીવો ફેરવવાનો છે 1 2 3 4 5 એન્ટી ક્લોક 1 2 3 4 5 કોર મસલ્સ માટે ખાસ પગને અપ કરવાના છે અને નાનું સર્કલ બનાવવાનું છે ઓકે 1 2 3 4 5 રિવર્સ 1 2 3
4 એન્ડ 5 એન્ડ રિલેક્સ. પછી કમરને થોડી જમીન પર દબાવવાની ખાસ યાદ રાખીશું. કમર જમીન પર દબાવવી ખાસ જરૂરી છે. લેફ્ટ સાઈડ ટર્ન થઈ ધીમે રહીને ઊભા થવાનું છે, ધીમે રહીને ઊભા થવાનું છે. આવી જઈશું હવે વજ્રાસનની પોઝિશન. આપણે શોલ્ડરની એ દિવસે જોઈતી વજ્રાસનમાં, કમરની જોઈ લઈએ વજ્રાસનમાં. બંને હાથ ખભાને સમાંતર સાઈડ વાઇઝ ખોલીશું, અપ કરીશું, ઉપર જ પકડી લઈશું. હાથ ખેંચવાના છે પૂરેપૂરા. કાનની પાછળ જવા જોઈએ, એલ્બોમાંથી સ્ટ્રેટ થવા જોઈએ. એક ઊંડો શ્વાસ, શ્વાસ ભરી શ્વાસ છોડતા ઓલવેઝ ટુ બી વિથ યોર શ્વાસ. ઓકે, ઇનહેલ એક્સહેલેશન સાથે જ કરીશું. તો કાલે પણ કહ્યું હતું એમ થાક નહીં લાગે અને તમે ખૂબ જ સરસ એનું પરિણામ મેળવશો. એ ઇનહેલ કરીશું, એક્સહેલ કરતા જઈશું લેફ્ટ સાઈડ. ઇનહેલ ઇન સેન્ટર, ઇનહેલ એન્ડ એક્સહેલ લેફ્ટ. ઇનહેલ ઇન સેન્ટર, એક્સહેલ રાઈટ. ઇનહેલ ઇન સેન્ટર, એક્સહેલ લેફ્ટ. ઇનહેલ ઇન સેન્ટર. હવે સાઈડ વાઇઝ ઇનહેલ એન્ડ એક્સહેલ ઇન લેફ્ટ. ઇનહેલ, એક્સહેલ ઇન રાઈટ. જેટલું જવાય એટલું જઈશું, પણ બીજી બાજુથી હિપ્સ પણ અપ ના થવા જોઈએ, તમારા હાથ પણ બેન્ડ ના થવા જોઈએ, અને આગળ નથી ઝૂકવાનું, પાછળ પણ નહીં. સાઈડ વાઇઝ, પૂરેપૂરું સાઈડ વાઇઝ, અને બેક સ્ટ્રેટ, ચેસ્ટ ઓપન રાખીને આવી જઈશું પાછા વચ્ચે. સેમ, ઇનહેલ એક્સહેલ ઇન લેફ્ટ. આવી જઈશું વચ્ચે, બંને હાથ સાઈડ વાઇઝ કરીશું અને રિલેક્સ કરીશું. આદર્શ અમદાવાદની જોડે જોડાઈશું. છેલ્લા 2 મહિનાના લોકડાઉન દરમિયાન, ખાસ છેલ્લા 2 મહિનાથી ઝૂમ પર ઓનલાઈન ફ્રી યોગ ક્લાસ આદર્શ અમદાવાદ તરફથી ચલાવી રહી છું. દરેકે દરેક મારા મેક્સિમમ અત્યારે 48 પેજ રનિંગ ચાલે છે. દરેકે દરેક સ્ટુડન્ટ્સ 23 માર્ચથી મારી સાથે જોડાયા છે. લગભગ 35 બધી જૂની બેચના પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ છે. એવરેજ લગભગ 30-35 સ્ટુડન્ટ્સ છેલ્લા 2 મહિનાથી ઓનલાઈન મારી જોડે જોડાયેલા છે. તો એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર કે 2 મહિનાથી એ લોકો સતત મારી જોડે જોડાયેલા રહ્યા અને મને પણ કાર્યશીલ રાખી. અને આદર્શ અમદાવાદ તરફથી ખાસ એ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે જે મારા ક્લાસમાં રેગ્યુલર છેલ્લા 2 મહિનાથી આવે છે. ઇન્સ્ટાગ્રામ પર સવારે લાઈવ હું 7:30-8 ફ્રી સેવા આપું છું, ખાસ તમારી જાણ ખાતર. હવે આગળ જઈશું, રિલેક્સેશન કરી લીધું, હવે થોડા આગળ જઈશું. ઓકે, આગળ જઈશું. હવે આ જ પોઝિશનમાં છીએ આપણે, તો નીઝ ઉપર આવી જઈશું. નીઝ ઉપર આવી જઈશું અને બંને હાથને કમર પર મૂકીશું. બંને હાથ કમર ઉપર મૂકી એક ઊંડો શ્વાસ કરી શ્વાસ છોડતા જઈશું પાછળ, પૂરેપૂરા પાછળની દિવાલને જોવાનો પ્રયત્ન કરીશું. પણ જ્યારે પાછળ ઝૂકીશું ત્યારે ખાસ જોઈ લો, આમ નહીં ઝૂકીએ. ઓકે, આપણે ઝૂકીશું આમ. ઓકે, પૂરેપૂરા પાછળ અને કમરેથી, બંને હાથ કમરના ખાડાવાળા ભાગમાં મૂકવાના છે. પેટને અંદર સ્ક્વીઝ કરવાનું છે, હિપ્સને પણ અંદર સ્ક્વીઝ કરવાના છે, અને પછી ધીમે ધીમે શ્વાસ ભરી શ્વાસ છોડતા જવાનું છે. આમ બેન્ડ ન થવાનું, કમરેથી બેન્ડ થવાનું છે. ઓકે, જવા એટલું જવાનું, શ્વાસ ભરતા પાછા આવવાનું અને પછી બેસી જવાનું. એક વસ્તુ ખાસ યાદ રાખો કે તમે જ્યારે પણ સૂક્ષ્મ વ્યાયામ કરો કે યોગા કરો, તમે કંઈ પણ કાર્ય કરો, પણ જ્યારે તમે આ કરો છો ત્યારે તમને દુખાવો થોડા ઘણા આવશે. જે સુખ આપે એવો દુખાવો થાય તો એ સહન કરી લઈશું, પણ જે દુખાવો તમને અસહ્ય લાગે કે જેના કારણે તમને મસલ્સ પેઇન કે તમારું સ્ટ્રેચિંગ થવાના પૂરેપૂરા ચાન્સ છે, મસલ સ્ટ્રેચ થવાના, કે તો તમારે એને છોડી દેવું જોઈએ. અગેન, સૂક્ષ્મ વ્યાયામ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે તમને શરદી હોય, તાવ હોય, શરીરમાં વીકનેસ હોય, કોઈ બીમારી હોય ત્યારે કરવા જોઈએ નહીં. માસિક સાવ વખતે ખૂબ જ સાચવીને હળવા વ્યાયામો કરવા જોઈએ. પ્રેગ્નન્સી વખતે પણ ખાસ, પ્રેગ્નન્સીને લાયક ખાસ સૂક્ષ્મ વ્યાયામ આવે છે, એના પર જ ફોકસ કરજો. નાના બાળકોને કરાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખીશું. અંગ મરોડના જે સૂક્ષ્મ વ્યાયામો હોય તો ખૂબ જ સાચવીને કરાવવા.
પણ ધ્યાન માટેના અને ઊંચાઈ વધારતા સૂક્ષ્મ વ્યાયામો નાના બાળકોને સૌથી વધારે કરાવવા જોઈએ, કારણ કે એ એમના માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણે થોડા કમરના જોઈ લીધા, આપણે કોર મસલ્સના, પેટના જોયા, આપણે હિપ્સ માટે જોયા, આપણે લગભગ બધી બોડીના સિટિંગ પોઝિશનમાં ઘણા બધા જોયા. તો હવે સ્ટેન્ડિંગમાં પણ થોડા જોઈ લઈશું. આપણે આવી જઈશું. ઓલવેઝ ઊભા થવાની પોઝિશન કેવી રીતે, વજ્રાસનમાં બેઠા છો તો પહેલા ડાબા હાથનો સપોર્ટ લઈ જમણા પગ ખોલીશું, જમણા હાથનો સપોર્ટ લઈ ડાબો પગ ખોલીશું, પગને રિલેક્સ કરીશું. આ પોઝિશનમાં બેઠા પછી કેવી રીતે ઊભા થઈશું, બંને પગને નીમાથી બેન્ડ કરીને ચેસ્ટ પાસે લાવવાના છે, બંને પગને પકડી લેવાના છે, બેક સ્ટ્રેટ. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા કપાળ ના કે દાઢી અડાડવાનું છે ઇઝીલી, અને પછી બંને હાથ સામે રાખી ટેકો લીધા વગર ઇઝીલી ઊભા થવાનું છે. આ જ ટેવ ઓલવેઝ પાડીશું, સપોર્ટ લઈને ઊભા થઈશું નહીં. હવે આપણે સ્ટેન્ડિંગમાં થોડા જોઈ લઈશું આસનો. ખાસ સ્ટેન્ડિંગ માટે આસનો જોઈ લઈશું, ખાસ સોરી સૂક્ષ્મ વ્યાયામો જોઈ લઈશું. આસનો કરાવવાની હેબિટ છે, ટીચર છું તો આસનો બોલાઈ જાય છે. સૂક્ષ્મ વ્યાયામ જોઈ લઈશું. બંને હાથ કમર ઉપર, કમરનું રોટેશન. સૌથી પહેલા 1 2 3, 1 2 3, ફૂલ બોડી રોટેશન. 1 2 3, 1 2 3, આવી જઈશું વચ્ચે. હવે નીનું રોટેશન, ઘૂંટણનું ખાસ. 1 2 3, પાછા આવી જઈશું. 1 2 એન્ડ 3, આવી જઈશું. હવે થાઈ જોઈન્ટ માટે ખાસ, શોલ્ડર ને બધું આપણે કરી લીધું છે, શોલ્ડર ને રોટેટ કરવાના, ઓકે, બધું જ આપણે પાર્ટ 1 માં કરી લીધું છે. અહીંયા આપણે થોડી થાઈ જોઈન્ટ, પેટની અને ખાસ હિપ્સની ફેટ માટે આપણે ખાસ સૂક્ષ્મ વ્યાયામ જોઈ લઈશું. આપણી વિઝરલ ફેટ છે, જે અંદર તમારા ઇન્ટરનલ ઓર્ગન્સ પર જે ફેટ છે એ જલ્દી ઉતરતી નથી, એને ઉતારવા માટે શું કરીશું? એક તો કાર્ડિયો કરીશું. કાર્ડિયો એક આખી અલગ વસ્તુ છે, એ ફરી ક્યારેક જોઈશું, પણ આજે સૂક્ષ્મ વ્યાયામ કેવી રીતે અને કયા એ બતાવું. તો બંને હાથને ચેસ્ટ પાસે આ રીતે રાખવાના છે, હાથ ત્યાં જ રહેશે, ઓકે, અને તમારા ઘૂંટણ તમારા હાથને આ ટચ થશે, રાઈટ. 1 2 1 2 1 2, પગને ઉપર લાવો, તમારે નથી ઝૂકવાનું, તમે સ્ટ્રેટ પગ પૂરેપૂરો ઉપર લાઈને ટચ થવો જોઈએ, ઓકે. 1 2 1 2 1 એન્ડ 2, આ તમારી પેટના અંદરના ઓર્ગન્સની આજુબાજુ જેને વિઝરલ ફેટ કહેવામાં આવે છે એને રિડ્યુસ કરે છે ખાસ, એટલા માટે આ ખાસ કરવાનું. હવે બીજામાં જોઈશું આપણે ખાસ, તો કમરની, કમરનું બેન્ડિંગ અને કમરનું ટ્વિસ્ટિંગ. નોર્મલ ટ્વિસ્ટિંગ, નોર્મલ બેન્ડિંગ આપણે કરીએ છીએ તો એને નહીં જોઈએ, આપણે બીજું જોઈશું. બંને હાથ પાછળ, બંને હાથ શ્વાસ ભરતા ખભાને સમાંતર, હથેળી પલટી શ્વાસ છોડતા મૂકી દઈશું તમારા ગળાની પાછળ, અહીંયા સર્વાઇકલને સપોર્ટ આપે એવી રીતે. હવે નીથી ટચ કરવાનું છે. સૌથી પહેલા ક્રોસ ટચ, તમારા રાઈટ એલ્બોથી લેફ્ટ ની ટચ કરવાનું છે. મેં કહ્યું એમ પેટની વિઝરલ ફેટને દૂર કરવા માટે ખાસ, ઓકે, રાઈટ એલ્બોથી લેફ્ટ ની ટચ. 1 2, પણ એને માટે આમ ઝૂકવાનું નથી, ઓ ધીસ ઇઝ રોંગ, તમારે ઊભા જ રહેવાનું છે. 1 2 3 4, ઓકે, બીજા પગ. 1 2 3, પગને બને એટલો ઉપર લાવો, કમરને ટ્વિસ્ટ કરો પગને ઉપર, તમારે આમ ઝૂકી નથી કરવાનું, ધીસ ઇઝ રોંગ. ઓલવેઝ સ્ટ્રેટ ઊભા રહો અને પછી પગને એટલો ઉપર લાવો અને કમરને એટલી ટ્વિસ્ટ કરો, ઓકે. 1 2 3, 1 2, ઓકે. હવે એ જ પોઝિશનમાં સાઈડ પર આપણી હિપ્સની આ જે સાઈડની ફેટ છે તમારી થાઈઝની એ જલ્દી રિડ્યુસ થતી નથી, ઇનર થાઈઝ તમારા જલ્દી ઉતરતા નથી, અને એ આપણે ઓપન અપ કરવાના છે. કોઈ પણ આસન કરવા માટે એને ઓપન અપ કરવા ખૂબ જ જરૂરી છે. થાઈઝ એટલા ઓપન હશે એટલે તમારા પગ વધારે ખુલશે, ઓકે. તો એને માટે ખાસ જોઈ લઈશું બંને હાથ સાઈડમાં. હવે સાઈડમાં રાઈટ એલ્બો ટુ રાઈટ ની, પણ પગ સાઈડમાં ખુલ્લો જોઈએ આ રીતે, અહીંયા આગળ નહીં, ઓકે, પૂરેપૂરો સાઈડમાં, પૂરેપૂરો સાઈડમાં ઓપન અપ થવો જોઈએ. 1 2
थ्री फोर फाइव ओके बीजी बाजू वन टू थ्री फोर एंड फाइव पर खास तमारो बॉडी फरी ना जवू जोईए बॉडी स्ट्रेट रहू जोईए अने तमारी मूवमेंट आवशे वन टू ओके वन टू मारू बॉडी आम फरी नथी जतुं ओके बेक स्ट्रेट बॉडी स्ट्रेट अने करीशुं हवे पाछळ हिप्स नी नीचेना भागनी फेट उतारवा माटे खास सूक्ष्म व्यायाम पगने नीमाथी बेंड कर्या वगर पाछळ किक करवानी छे वन टू थ्री फोर एंड फाइव बीजी बाजू वन टू थ्री फोर एंड फाइव हूँ जनरली आ लूजनिंग में हाथ ने पण लई लेउ छुं मारी एवी टेन्डन्सी छे कि हूँ हाथ पग ने साथे ज लवडावुं छुं जनरली हूँ कमर पर हाथ मुकावती नथी तो आने केवी रीते जोईशुं वन टू थ्री ओके सेम थिंग वन टू एंड थ्री तो अपर बॉडी लोअर बॉडी नुं कॉम्बिनेशन साथे लईए तो तमारा मगजना बंने लोफ काम करे बंने लोफ तमारा मगजना काम करशे तो तमारो मगज बंने बाजू कार्यक्षम रहेशे राइट अने लेफ्ट बंने हेमिस्फीयर तमारा काम करशे तो बंने मगज तमारो खूब सरस रीते कार्य करशे तो खास हजी स्टेन्डिंग में जोई लईशुं आपनी पासे समय नी मर्यादा घणी बधी छे तो एक तमने पग खोलीने बताई दऊं ओके એમાં પણ કમરનું રોટેશન અને કમરનું ટ્વિસ્ટિંગ પ્રોપરલી થાય છે તો એ પણ જોઈ લઈશું એક સ્ટેન્ડિંગની જોઈ લઈશું રાઈટ આવી જઈશું પાછા ઊભા થઈ જઈશું તો બંને હાથ ઉપર છે રાઈટ હવે રાઈટ હેન્ડ ટુ લેફ્ટ લેગ વન ટુ થ્રી બોડી સ્ટ્રેટ બોડી બિલકુલ વળતી નથી મારી ઓકે નાઉ નેક્સ્ટ વન ટુ થ્રી ફોર ફાઈવ બીજો હાથ પણ સ્ટ્રેટ છે ओके सेम वस्तु साइड में ओके वन टू थ्री बॉडी एकदम स्ट्रेट छे हाथ पण स्ट्रेट पग पण स्ट्रेट जाय छे सेम बीजी बाजू वन टू थ्री ओके क्लियर आ हती लगभग जेटली वधारे में वधारे समावेश करी शकाय एटले एक्सरसाइजोनो में समावेश कर्यो छे एटली लूजनिंगोनो में समावेश कर्यो छे મારા બધા સેશનમાં ચારે ચાર સેશનમાં મેં ટ્રાય કર્યો છે કે બને એટલી વધારે લૂઝિંગ તમને હું આપી શકું તો તમે આદર્શની વોલ ઉપર રચના શાહની વોલ ઉપર કે તમે આદર્શની કે મારી યુટ્યુબની ચેનલો ઉપર તમે જોઈ શકો વારંવાર એનો લાભ ઉઠાવી શકો અને ભરતભાઈનું સપનું છે કે આખા અમદાવાદને યોગ કરતું કરવું છે એમને છેલ્લા કેટલા વર્ષોથી આ યોગ ટીચર્સ ટ્રેનિંગ કોર્સ ચાલી રહ્યો છે અને ફરીથી નવી બેચ પણ લોન્ચ થશે અને એમનું સપનું છે કે આખા અમદાવાદને એમને યોગ કરતું કરવું છે તો મારો પણ એ જ પ્રયાસ છે એમની સાથે કે બને ત્યાં સુધી છેલ્લા ચાર વર્ષથી સતત સેવા આપું છું તો એ જ પ્રયાસ છે કે લોકો સુધી બને એટલું ફ્રી યોગ યોગને લગતા દરેકે દરેક આસનો કે વ્યાયામો લોકો સુધી પહોંચે અને લોકો એને કરી શકે એટલા માટે જ હું ખાસ આ સેશનો અહીંયા લઉં છું ખાસ એક તો ફોન નંબર યાદ રાખીશું હું ઝૂમ ક્લાસ પર અત્યારે પણ આદર્શ અમદાવાદના ક્લાસ ચલાવું છું તો મારો ફોન નંબર હું તમને કહીશ 9898618547 તમે ફેસબુકની રચના શાહના પેજ પર જઈને પણ મારો ફોન નંબર મેળવી શકશો અને તમે આદર્શ શું પણ મારો ફોન નંબર મેળવી શકશો ફક્ત અને ફક્ત તમને કોઈ પ્રોબ્લેમ હોય તો એના માટે હું ખાસ તમને સજેશન આપીશ હજી એક હું તમને લૂઝનિંગ બતાવી દઈશ ખાસ સમય થવા આવ્યો છે પણ બંને પગ ઓપન કર્યા પછી કમરની લૂઝનિંગ છે ખાસ જોઈ લઈશું બંને હાથ ખભાને સમાંતર ઓકે શ્વાસ ભરી શ્વાસ છોડતા મૂકી દઈશું હાથને અહીંયા અને બીજો હાથ શ્વાસ ભરી શ્વાસ છોડતા લઈ જઈશું અને પૂરેપૂરું બેન્ડિંગ ઓકે સાઈડ બેન્ડિંગ સાઈડ એટલે કાનની પાછળથી જ પૂરેપૂરું બેન્ડિંગ ઓકે પાછા આવીશું અને રિવર્સ અગેન જઈશું સાઈડ પરથી જ ચેસ્ટ ઓપન રાખીને જ જવાનું છે પૂરેપૂરું ઓકે એને ક્રોસ બેન્ડિંગ હવે ક્રોસ
બંને હાથ ખભાને સમાંતર રાઈટ થી લેફ્ટ પકડીશું અને તમારો હાથ પાછળ ઓકે અહીંથી પકડ્યું અને પાછળ ધીમે ધીમે હાથને સરકાવતા સરકાવતા આગળ લઈ જઈશું બંને પગના અંગૂઠા પકડી લઈશું કોણીમાંથી હાથ વાળીશું ધીમે ધીમે શ્વાસ ભરી શ્વાસ છોડતા નીચે જવાનું છે કોણીમાંથી હાથ વળી જશે પૂરેપૂરા જમીન પર ટચ થઈ જશે અને તમે પૂરેપૂરા આગળ જઈ શકશો ઓકે એ કર્યા પછી ઓલવેઝ બટરફ્લાય પોઝિશનમાં આવી જઈશું આપણે અને હવે રિલેક્સ કરીશું સમયની મર્યાદા ઓલવેઝ જોવી પડે છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌએ મારા દરેકે દરેક લાઈવ પ્રોગ્રામને સાંભળ્યા મેનોપોઝના બે લેક્ચર હતા એક ઓમકારનું હતું એક પ્રાણાયામનું હતું એક સૂર્ય નમસ્કાર ઘણા ડિટેલિંગથી કરાવડાયા છે તમે ખાસ જોજો આદર્શ અમદાવાદમાં પણ તમને જોવા મળશે અને પછી સૂક્ષ્મ વ્યાયામ કે જેને કહેવાય માઇક્રો એક્સરસાઇઝ ફોર ફ્લેક્સિબિલિટી ઓફ યોર બોડી એનો આ ચોથો પાઠ હતો જો સમય મળશે અને અનુકૂળતા હશે તો હું ફરીથી અગેન સેશનો લેવા પ્રયત્ન કરીશ ડિસીઝ વાઇઝ આસનો લેવા પણ પ્રયત્ન કરીશ પણ હવે લોકડાઉન ઘણા બધા અંશે ખુલી ગયું છે લોકો પાસે હવે સમય નથી લોકો હવે બહાર ફરતા થઈ ગયા છે તો એવી આશા રાખીશ કે જેટલું કરાવડાયું છે એટલું આ લોકડાઉનમાં જેટલો પણ લાભ એમને આપી શક્યા છીએ એમને જેટલું પણ મારા તરફથી આપી શકી છું એ લોકો જરૂરથી લેશે એનો લાભ લોકો સુધી પહોંચાડશે આદર્શ અમદાવાદમાં જોઈન્ટ થશે અને એને પૂરેપૂરું અપનાવશે અને એની જે સ્ટ્રેટેજી છે કે વિનામૂલ્યે સેવા તો એને ખાસ અપનાવશે અને હું રચના શાહ તમારા તરફથી ખાસ આદર્શ અમદાવાદ તરફથી આપ સૌનો આભાર માનું છું અને આપ સૌથી હું હવે વિદાય લઈશ ઓકે બાય ટેક કેર સ્ટે સેફ સ્ટે હોમ બટ એક્સરસાઇઝ રોજ કરતા રહીશું અને ખાસ યોગ કરેંગે સ્વસ્થ રહેંગે મસ્ત રહેંગે હા 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 ઓકે બાય